માલવ્યનગર પોલીસ મથકના પીએસઆઈ વીકે ઝાલા અને તેમની ટીમ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કુખ્યાત કુકી ભરવાડને પકડવા જતા કુકી ભરવાડ અને તેના મળતિયાઓએ સોડા બાટલીના ઘા કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઈ ઝાલાની માથામાં ઈજા થઈ હતી, સાથે અન્ય કોન્સ્ટેબલને પણ ઈજા થઈ હતી. હુમલો કરનાર કુકી ભરવાડ સહિત 5 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં એક વોન્ટેડ આરોપી હતો કુકી ભરવાડ. ગઈકાલે એની સામે ફરિયાદ દાખલ થઈ હતી અને એ આરોપી પકડાયેલો નહોતો, એટલે આજે બાતમી મળી પોલીસની ટીમને કે આરોપી અમુક જગ્યાએ ચામુંડા હોટલ પાસે બેઠો છે. બાતમી મળતા અમારા પીએસઆઈ ઝાલા અને એની ટીમ 4 કોન્સ્ટેબલ બીજા એ સાથે ત્યાં આરોપીને પકડવા ગયા. આરોપી ત્યાં બેઠો હતો એટલે એમણે તરત જ આરોપીને પકડી લીધો. પકડી લીધા પછી જેવા લઈને આવતા હતા કે એની એના જે મળતિયાઓ બેઠા હતા એની ગેંગના માણસો એ બધાએ ભેગા થઈ અને સીધો પોલીસની જે ટીમ હતી એની ઉપર એસોલ્ટ કર્યો. એ એસોલ્ટ આરોપીને છોડાવવા માટે એસોલ્ટ કરવામાં આવ્યો. આરોપીએ પણ ભાગવાનો પ્રયત્ન કર્યો, થોડું ડિસ્ટન્સ એણે કાપી પણ લીધું. અમારી પોલીસની ટીમના જે અધિકારી કર્મચારીઓ હતા એમણે પીછો કરી આરોપીને ફરીથી પકડી લીધો અને આરોપીને અત્યારે અમે કબજે કરી લીધો છે. પણ આ આખા ઓપરેશનમાં પીએસઆઈ જે છે વીકે ઝાલા એને વાગ્યું છે ને એને 4% આવ્યા છે માથામાં ઇન્જરી છે. સાથે સાથે બીજા 2 કોન્સ્ટેબલ મસરી અને રોહિત આ બંનેને માથામાં ઇન્જરી છે. અત્યારે એ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે અને આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી. કુલ 15 જેટલા લોકો આઇડેન્ટિફાય થાય છે અત્યારે અને એ તમામ લોકોમાંથી 5-7 લોકો અમારા કબજામાં છે. બાકીના માટે અમે ટીમો રવાના કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. આ કુકી ભરવાડ જે છે એની ઉપર 5 વર્ષ પહેલાંના થોડા ગુનાઓ છે મારામારીના. લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ થઈ હતી, અરજી થઈ હતી, એ અરજીમાં એમને અને અરજદાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને સમાધાન થયા પછી ગઈકાલે એ જ અરજદાર સાથે એને મારામારી કરી હતી, એટલા માટે જ એની સામે ગુનો દાખલ કર્યો હતો. અને હવે એ અત્યારે એ આરોપી અમારી પાસે છે. એના ક્રિમિનલ હિસ્ટ્રી આ બધા ગેંગ આખા ગેંગની કાઢીએ છીએ અમે અને જે પણ હશે એમાં કડકમાં કડક કાર્યવાહી થશે.